respected principal ma'am, teachers, and all my dear friends. Today I am going to speak about Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel is one of the freedom fighters of India. He was born in year of 1875 on 31st October in Nadiad, a small village in Gujarat. Full name of the Sardar Vallabhbhai Patel was Sardar Vallabhbhai Jhaver Bhai Patel. His father name was Jhaver Bhai Patel, who was a simple farmer. His mother name was Ladbai, who was a simple lady. Sardar Vallabhbhai Patel is a very hard working. He used to help his father in farming and also took time for his studies. He became an Indian barrister, politician, activist, and best leader. Sardar Vallabhbhai Patel is one of the leaders of Indian National Congress. The Statue of Unity is the world's tallest statue dedicated to him on 31st October 2018 by our Prime Minister Sri Narendra Bhai Modi. He died in 15 December 1960 at age of 75 years by heart attack. Thank you. નમસ્કાર, હું પરમાર જ્યોતિ, ધોરણ 12 સાયન્સ. આજનો મારો વિષય છે સરદાર અને ભારત. સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ અનેક નેતાઓની યશોગાથાથી ભરેલો છે. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અખંડ ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખેલું છે. ગર્વાનર ગુજરાતના કર્મશદિયા કડા બીડ, હરવા ભારતની ભીડ, જોરાવર જન્મિયા ઝવેરાઓ. આજે ખેડાની ખમીરવંતી ધરતીની વાત કરવી છે, આજે કરમસદના કિસાનની વાત કરવી છે, આજે આખું જગત જેને લોખંડી પુરુષ નામથી ઓળખે છે એ સરદારની વાત કરવી છે, આજે જેની પ્રતિમા 182 મીટર ઊંચી નર્મદાની કાંઠે વાદળારે વાતો કરે છે એ સરદારની વાત કરવી છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ તેમના મોસા નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડવાઈ હતું. તેઓએ પોતાનું બાળપણ નડિયાદમાં જ વિતાવ્યું હતું. તેઓનું વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ હતું. તેઓ આણંદમાં વકીલાત કરતા હતા. ત્યારબાદ તેઓ બેરિસ્ટર બનવા વિલાયત ગયા. બેરિસ્ટર બન્યા પછી ભારત પાછા ફર્યા અને તેમણે ગાંધીજી સામે આત્મસમર્પણ કર્યું હતું. તેઓ ગાંધીજી સાથે મળીને અનેક સત્યાગ્રહો કર્યા. તેમાં ખેડાનો સત્યાગ્રહ અને બારડોલીના સત્યાગ્રહથી બહાર આવી અને સરદાર તરીકે પ્રખ્યાત થયા. તેમણે ગાંધીજી સાથે અનેકો જેલવાસ પણ ભોગવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશ માટે અનેકો કાર્ય કર્યા છે. એક જેલવાસ દરમિયાન તેમના માતા લાડબાઈ અવસાન પામ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સામે એક શરત મૂકવામાં આવી કે જો તમે તમારી માતાની અંતિમ વિધિમાં જવા ઈચ્છતા હો તો તમારે આજથી કોઈ પણ દેશની ચળવળમાં ભાગ લેવાનો રહેશે નહીં. ત્યારે સરદારે હસીને જવાબ આપ્યો કે મારી એક માં તો જતી રહી છે, પણ હું બીજી માનો છડો કેમ મૂકી શકું? એ હજી સાકરોમાં બંધાયેલી છે, જેને મારે આઝાદ કરાવવાની છે. આપણો દેશ જયારે 1947માં આઝાદ થયો ત્યારે આપણા દેશમાં કુલ 562 રજવાડા હતા. તેને ભારત સંઘ સાથે જોડવાનું કપરું કામ તેને એકલા હાથે પાર પાડ્યું હતું. આજે આપણે ભારતનો નકશો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોરી શકીએ છીએ. એ પાછળ જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તેમણે પોતાનું જીવન ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય આ ચાર સ્તંભો પર વિતાવ્યું હતું. તેઓનું મૃત્યુ 15 ડિસેમ્બર 1950ના રોજ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. ત્યારે ભારતે પોતાનો અનમોલ રત્ન ગુમાવ્યો, જેનો ભારત હંમેશા ઋણી રહેશે. અને અંતે એટલું કહીશ કે કિશાનગુડ દીપક તને વંદન હજાર વાર વલ્લભ બનીને આવ્યો તું હિંદનો શણગાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત. માનનીય આચાર્ય શ્રી, શિક્ષક ગણ તથા મારી વાલી વિદ્યાર્થીની બહેનો, હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું કહીશ. એક આદર્શ સત્યાગ્રહી, ધૈર્યવાન, શૌર્યવાન, રાજપુરુષ, લોહ પુરુષ, યુગ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા એવા અગણિત વિશેષણો નવા જે તો શબ્દો ઓછા પડે ને સમય ટૂંકો પડે એવું ઝવેરે રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના ખેડા જિલ્લાના કરમસદ ગામે પિતા ઝવેરભાઈ પટેલ અને માતા લાડભાઈનો ચોથો સુપુત્ર એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. આપણે તેના બાળપણના પ્રસંગો વિશે પરિચિત છીએ. 1917માં સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામની લડત શરૂ કરી હતી. આ લડતમાં તેઓ ઘણીવાર જેલમાં ગયા અને છૂટ્યા પણ ખરા, છતાં તેમણે આ લડત લડવાનું ચાલુ જ
જ રાખ્યું। ઈસવીસન 1942 માં ગાંધીજીએ જ્યારે હિન્દ છોડોની ચળવળ શરૂ કરી એ પહેલા જ સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે હવે તમે અમારું રક્ષણ કરી શકો તેમ નથી, અમે અમારા જાનની બાજી લગાવીને અમારા ભારત દેશનું રક્ષણ કરીશું, તો હવે તમે અહીંથી ટોળો અજબ કોઠાસું ઓછા પણ ધારદાર શબ્દ અને વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની કુશળતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ। માત્ર 2 વર્ષના ટૂંકા ગાળાના સમયમાં જ સરદાર વલ્લભભાઈ પટેલે 565 જેટલા રજવાડાઓમાંથી 562 જેટલા રજવાડાઓને એક કર્યા અને તેમાં તેમણે જે કડક નીતિ અપનાવી તેના કારણે જૂનાગઢ અને હૈદરાબાદને પણ ભારતીય સંઘમાં જોડાવું પડ્યું। માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એક અખંડ રાષ્ટ્રીય ઇમારત ઊભી કરાવવાનો એક ચમત્કાર કર્યો। આ ચમત્કાર કર્યા પછી માઉન્ટ બેટનને પણ કહેવું પડ્યું કે અમને એવું હતું કે ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા માટે 15 વર્ષ જેટલો સમય લાગશે, પરંતુ સરદાર સાહેબે માત્ર 10-15 મહિનામાં જ આ ચમત્કાર કરી બતાવ્યો। અંતે સરદાર વલ્લભભાઈ પટેલની પેટની પીડાને કારણે 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું। આપણા સૌના લાડકવાયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને મારા કોટી કોટી પ્રણામ। ઓનરેબલ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, ટુડે આઈ સે ધ એસે ઓન સરદાર વલ્લભભાઈ પટેલ। સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા। હી ઇઝ રિમેમ્બર ઇઝ અ વેરી સ્ટ્રોંગ એન્ડ ડાયનેમિક ફ્રીડમ ફાઈટર ઓફ ઇન્ડિયા। હી હેડ એક્ટિવલી એન્ડ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ ઇન્ડિયા ફ્રીડમ મૂવમેન્ટ। સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ એનિમેન્ટ એન્ડ પ્રોમિનેન્ટ લીડર ઓફ ધ ફ્રીડમ સ્ટ્રગલ। અર્લી લાઈફ એન્ડ એજ્યુકેશન, સરદાર વલ્લભભાઈ પટેલ બોર્ન ઓન 31 ઓક્ટોબર 1975 ઇન લેવા પટેલ પાટીદાર કમ્યુનિટી ઇન નડિયાદ ઇન ગુજરાત। હિઝ ફૂલ નેમ ઇઝ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, પોપ્યુલરલી નોન એઝ ધ સરદાર પટેલ। હિઝ ફાધર્સ નેમ વોઝ ઝવેરભાઈ પટેલ એન્ડ હિઝ મધર્સ નેમ વોઝ લાડબાઈ। લાડબાઈ વોઝ અ વેરી સિમ્પલ લેડી। પટેલ વોઝ અ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ કેરેક્ટર ઓફ સાયન્સ ચિલ્ડહુડ। ધેર હેડ બીન એન ઇન્સ્ટન્ટ વેન હી ટ્રેટેડ અ પેઇનફુલ બોઇલ વિધાઉટ એની હેસિટેસિંગ યુઝિંગ અ હોટ આયરન રોડ એટ ધ એજ ઓફ 22 વેન હી everyone completed their graduation and Sardar Patel completed his matriculture and due to this everyone thought that he would be doing ordinary jobs. After completing his matriculture, Sardar Patel continued his study and become a law graduate and traveling to England to become a barrister. After returning to India, he continued practicing law in Ahmedabad, Gujarat. Contribution towards India's independence movement. A meeting with M.K. Gandhi in October 1970 brought him closer to the India independence movement. He joined India National Congress and his interlink movement started. Life after Indians' independence. After independence, he played a prominent role in the integration of India. He pursued the rules of princely state to be united and be part of one India, one nation, by traveling to far-flung areas and border areas. Instantly after independence and border appointed as the first home minister in the India. Sardar Patel's death on 15 December 1915 and suffering a massive heart attack at Birla House in Bombay, now Mumbai in Maharashtra, India. Thank you very much. ભવિષ્યના ભારતની ભૌતિક સંપ્રદા અને પૂજ્ય ગુરુજનોને મારા સત્સત નમન। કાળના વેરાથી જેમાં ઝગમગે એ જિંદગી, આસમાન તૂટી પડે પણ નાટકે એ જિંદગી, શાંત હોય આકાશ તો ઉડે પતંગો બેસુમાં, શૂન્યથી તું આંધીઓમાં પણ જગે એ જિંદગી, જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવી કે આજે પણ એની ભૂલંગીઓ વર્તાય છે, આજે પણ તે આકાશના ધ્રુવના તારલાની માફક અવિચળ છે। એક આદર્શ સત્યાગ્રહી, ધૈર્યવાન, સ્થૈર્યવાન, રાજપુરુષ, યુવ પુરુષ, લોહ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા, અગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે અને શબ્દોય ટૂંકા પડે એવું ભારતનું ઝવેર રત્ન, જેના માટે કવિશ્રી સુંદરમ કહે છે કે શબ્દ તણા બસ તારે બાણ, ઢળી જતા સત્રોના પ્રાણ, ગુર્જર હિન્દ અખિલના તંતુ તે માર્યા તે દીધા બાણ,
ભારત મુક્તિ મહાજહાજનો તું જડવડતો મહાવીર, જય જય ગૌરવ ગુર્જરવીર, જય જય ગૌરવ ગુર્જરવીર। ગુજરાતનો ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના કરમસદ ગામે પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈનું ચોથું પુત્ર રહેતો સંતાન, જેને આ ધરતીને પાવન કરવા ઈસવીસન 31 ઓક્ટોબર 1875ના દિવસે અવતરણ થયું। જન્મસ્થળ મોશાળ નડિયાદ, વતન કરમસદ। પિતાની ધાર્મિક મનોવૃત્તિ અને માતાની સાદગીએ બાળવલ્લભમાં ઈશ્વર પ્રત્યેની અનુશ્રદ્ધાના બીજ રોપ્યા અને મહાત્મા ગાંધીના સંપર્કને કારણે દ્રઢીભૂત થયા। કદાચ બાળવલ્લભના મનમાં જ વસી ગયું હશે કે આ માટીમાં જન્મ્યો છું હું, આ માટીમાં જીવીશ હું, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી હું, આ માટીમાં ભેળીશ। વલ્લભભાઈને પ્રશંસિત અને વ્યક્તિત્વચિત્તનું બિરુદ મળ્યું સરદાર। તેઓ અનેકવાર જેલમાં ગયા અને છૂટ્યા, પરંતુ તેની લડતનો વિરોધ પ્રવાહ ચાલુ જ રહ્યો। જેમ સતત સતત પહાડ શિખર તે જડ જોદ વહેતો જાય, જેમ ખુશખુશાલ લોકો હોય તો નીચે અશ્વનો ચોતો જાય, જેમ સત્યતાનો શોધક નીચે પંથે ધરે વિરામે સત્યવાદી કર્મ નિષ્ઠને પ્રભુ દેવી શ્રામ। વલ્લભભાઈને આ વિશાળ વ્યક્તિત્વ અને વિરાટ જીવનધારામાંથી માત્ર આચમન લેવાય તો એ ઘણું છે। અંતે અખંડ ભારતના શિલ્પી જ્યારે 15 ડિસેમ્બર 1950 ના રોજ ફક્ત એક જ મહિનાની ટૂંકી માંદગી બાદ મહાપ્રયાગ કર્યું, ત્યારે સમગ્ર દેશના હૃદયમાંથી ગગનભેદી ચિત્કાર છૂટ્યો। અશ્રુઓની જળદાયા ધારાએ હાહાકાર મચાવ્યો, વેગના વાયુમંડળે ચક્રવાત સર્જ્યો, પૃથ્વી પોતાના પરોતા પુત્રને પોતાનામાં પાછો ખેંચી લેવા કંપી ઉઠી। પંચમહાભૂતનો બનેલો સરદાર ફરી પંચમહાભૂતમાં ભેળવાઈ ગયો અને સૌ એકી અવાજે બોલી ઉઠ્યા કે એની ભસ્માંકિત ભૂમિ પર ચડજો આરસ થાંભી, તે પથ્થર પર નવકોતરતા કવિતા લંબી, બસ લખજો ખાખડિયા સૌના લાડકવાયા સરદાર। મારું નામ બારૈયા બંસી છે, હું ધોરણ 9 ઉપર બીમાં અભ્યાસ કરું છું। આજે હું તમને સરદાર વલ્લભભાઈ વિશે થોડુંક કહીશ, તો આપ સાંભળશો એવું અભિનંદન। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ। તેઓ એક અજર પ્રતિભાશા સ્ત્રી હતા। સરદાર વલ્લભભાઈ પટેલ આપણા લોકલાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલ આજે આટલા વર્ષો પછી પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ? સરદાર વલ્લભભાઈ પટેલે કે જેઓએ દેશ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેવા તેમને આપણે કેવી રીતે ભૂલી શકીએ? સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એક સામાન્ય જેઓને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, તેમનો જન્મ એક સામાન્ય ખેડૂતના ઘરમાં થયો હતો। તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો। તેમના માતા પિતા ખૂબ જ ધાર્મિક હતા। તેમને વકીલાતની પદવી મેળવવા માટે તેઓ ઇંગ્લેન્ડ 1910માં ઇંગ્લેન્ડ ગયા હતા અને વકીલાતની પદવી મેળવ્યા બાદ 1913માં તેઓ ભારત પાછા ફર્યા હતા અને ગાંધીજીથી પ્રભાવિત હતા, તો તેઓ આઝાદીની ચળવળ માટે ગાંધીજી સાથે જોડાયા। ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ ગુરુ શિષ્ય જેવો થઈ ગયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, તેઓએ ખેડૂતો માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા। તેઓ અને 1928માં સરકારે ખેડૂતો પર જમીનનો ટેક્સ નાખ્યો હતો, તે ટેક્સ સરદાર વલ્લભભાઈ પટેલે તે ટેક્સ ભરવાની મનાઈ કરી હતી। તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને તે ટેક્સ ભરવાની મનાઈ કરી। સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો સાથે બારડોલીમાં સત્યાગ્રહ પણ કર્યો હતો। તેથી સરકારે તેઓને સરદાર વલ્લભભાઈ પટેલ અને ખેડૂતોને જેલમાં પૂર્યા હતા। તેથી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું। જય જવાન જય કિસાન અસ્તુ।